हेलो विद्यार्थी मित्रों, आपणे ग्रामर में एक्टिव अने पेसिव नो अभ्यास करी रह्या छे। तो अत्यार सुधी आपणे त्रण सादा काळ एटले के सादो वर्तमान काळ, सादो भूतकाळ अने सादा भविष्यकाळ नो अभ्यास कर्यो छे। पछी बे चालू काळ, कया काळ? तो के चालू वर्तमान काळ अने चालू भूतकाळ नो अभ्यास कर्यो छे। परंतु चालू भविष्यकाळ छे तेनो आपणे अभ्यास कर्यो नथी, केम के चालू भविष्यकाळनुं पेसिव वॉइस थतुं नथी। એટલે કે ચાલુ ભવિષ્યકાળનું કોઈ વાક્ય હોય તો તેનું પેસિવ વોઇસ થતું નથી, તેનું જે હોય તેમને તેમ જ રહે છે। પછી આપણે પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળનો અભ્યાસ કર્યો હતો। હવે આપણે આજે કયો અભ્યાસ કરશું? તો કે પૂર્ણ ભવિષ્યકાળ। તો ચાલો જોઈએ પૂર્ણ ભવિષ્યકાળ। પૂર્ણ ભવિષ્યકાળ જેને ઇંગ્લિશમાં કહેવાય છે ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ। ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તેવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। એટલે કે ભવિષ્યની કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તેવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે। પૂર્ણ ભવિષ્યકાળમાં આપણે એક્ટિવ વાક્યમાંથી પેસિવ વાક્ય કેવી રીતે બને તે જોશું। તો તમને ખબર છે પૂર્ણ ભવિષ્યકાળના અભ્યાસ વખતે કે પૂર્ણ ભવિષ્યકાળમાં શું વપરાય છે? તો કે શેલ અને વિલ, શેલ અને વિલ, અને તેની સાથે શું વપરાય છે? તો કે હેવ। પછી શું હોય? વી થ્રી, એટલે કે ત્રીજું રૂપ, ક્રિયાપદનું ત્રીજું રૂપ, વી થ્રી, વર્બ થ્રી, બરાબર। આ પૂર્ણ ભવિષ્યકાળની વાક્યરચના છે। અને મેં તમને બે પૂર્ણકાળનો અભ્યાસ કર્યો, પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ, ત્યારે મેં તમને કીધું કે કોઈ પણ પૂર્ણકાળ હોય તેનું એક્ટિવમાંથી પેસિવ બનાવવા માટે બીન વપરાય છે। શું વપરાય છે? બીન। તો એ નોંધ તો તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે પૂર્ણકાળમાં પેસિવ વોઇસ બનાવતી વખતે બીન મુકાય છે, બરાબર। આપણે પૂર્ણ ભવિષ્યકાળનું એક્ટિવમાંથી પેસિવ બનાવશું ત્યારે આ વાક્ય યાદ રાખશો, આ નોંધ ધ્યાનમાં રાખશો। હવે આપણે પૂર્ણ ભવિષ્યકાળમાં ત્રણ પ્રકારના વાક્યો એટલે કે વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને નકાર વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ કરશો। તો ચાલો આપણે શરૂઆત કરીએ વિધાન વાક્યોથી। વિધાન વાક્યો, જેને હકારાત્મક વાક્યો અને ઇંગ્લિશમાં એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય છે। તો આપણે પૂર્ણ ભવિષ્યકાળમાં એક વિધાન વાક્યનું ઉદાહરણ લઈએ, તો કે મોનિકા વિલ હેવ કમ્પ્લીટેડ, મોનિકા વિલ હેવ કમ્પ્લીટેડ હર હોમવર્ક, એટલે કે મોનિકા વિલ હેવ કમ્પ્લીટેડ હર હોમવર્ક, એટલે કે મોનિકાએ તેનું ગૃહ કાર્ય પૂરું કરી લીધું હશે। હવે આપણે કાળ તો ખબર છે, કયો કાળ છે? તો કે પૂર્ણ ભવિષ્યકાળ। હવે આપણું શું કામ છે? તો કે કર્તા, ક્રિયાપદ અને કર્મને ઓળખવાનું। વિધાન વાક્ય છે એટલે કર્તા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં। કર્તા એટલે ક્રિયાનો કરનાર, તો અહીંયા કોણ ક્રિયા કરે છે? તો કે મોનિકા, એટલે આપણે સબ્જેક્ટ શું મળી ગયું? તો કે મોનિકા। પછી વિલ હેવ, વિલ હેવ કરતા પછી શું હોય? તો સહાયકારક ક્રિયાપદ, તો વિલ હેવ આપણું શું છે? સહાયકારક ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદને ઇંગ્લિશમાં કહેવાય હેલ્પિંગ વર્બ। પછી સહાયકારક ક્રિયાપદ પછી શું હોય? તો કે મુખ્ય ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ એટલે જે ક્રિયા દર્શાવતું હોય, ક્રિયા થતી હોય। તો કમ્પ્લીટેડ, કમ્પ્લીટેડ એટલે પૂરું કરવું, તો આપણે આ શું મળી ગયું? ક્રિયાપદ એટલે કે વર્બ। હવે તમે ક્રિયાપદને વોટથી પ્રશ્ન પૂછો કે મોનિકાએ શું પૂરું કરી લીધું હશે, તો તમને જવાબ શું મળે? હર હોમવર્ક, તેણીનું હોમવર્ક, તો આપણે હર હોમવર્ક શું મળ્યું? તો કે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, બરાબર। આપણે વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ મળી ગયા। તો હવે આપણા નિયમ મુજબ આપણે શું કરવાનું? તો કે વાક્યની શરૂઆતમાં મૂકવાનો કર્તાને,
કર્તા કોણ છે? મોનિકા. પરંતુ આપણે અહીંયા શું લેશું? કર્મ અને કર્તા તરીકે. તો કર્મ શું છે? હર હોમવર્ક. પછી સહાયકારક ક્રિયાપદ હર હોમવર્ક સાથે શું આવે? સેલ આવે કે વિલ આવે? તો કે વિલ. આપણે અહીં મૂકશું વિલ. પછી પૂર્ણકાળ છે એટલે કયું રૂપ મુકાય? બીન. તો અહીંયા મૂકશું વિલ બીન, સોરી વિલ હેવ, વિલ હેવ બીન. હેવ તો ભૂલાઈ ગયું, હેવ તો અહીંયા જ આવશે, વિલ હેવ બરાબર. પછી બીન, પછી વી થ્રી એટલે કે ત્રીજું રૂપ, અને આ ત્રીજ આપેલું છે પૂર્ણકાળમાં વી થ્રી જોઈએ એટલે કમ્પ્લીટેડ. પછી બાય, પછી કરતા, કરતા કોણ છે? તો કે મોનિકા બરાબર. જો વિલ અને હેવ ક્યાં રહીએ? સાથે જ રહીએ. હવે આપણે શું કર્યું? તો કે મોનિકા વિલ હેવ કમ્પ્લીટેડ હર હોમવર્ક, એટલે મોનિકાએ તેનું કાર્ય પૂરું કરી લીધું હશે. તો હવે આપણે હર હોમવર્ક, કર્મ હતું ક્યાં મૂક્યું? વાક્યની શરૂઆતમાં. હર હોમવર્ક સાથે શું આવે? વિલ. તો વિલ, પછી હેવ તો હેવ, પછી બીન. બીન ક્યાં મૂકાય? તો સહાયકારક ક્રિયાપદ પછી, અને મુખ્ય ક્રિયાપદ હોય તેની પહેલા, એટલે કમ્પ્લીટેડ પહેલા. એટલે કે હર હોમવર્ક વિલ હેવ બીન કમ્પ્લીટેડ બાય મોનિકા. આપણે શું કર્યું? તો કે વિધાન વાક્યનું એક્ટિવમાંથી પેસિવ કર્યું. હવે આપણે કયું લેશું? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે પ્રશ્નાર્થ વાક્યનું એક્ટિવમાંથી પેસિવ શીખવા માટે એનું એક ઉદાહરણ લઈએ. વિલ યુ હેવ વિઝિટેડ ઝૂ? હવે મેં એક અહીંયા પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય લીધું. શું છે? વિલ યુ હેવ વિઝિટેડ ઝૂ, એટલે કે શું તમે ક્યારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે? તો આ કેવું વાક્ય છે? તો કે પ્રશ્નાર્થ વાક્ય છે. હવે પ્રશ્નાર્થ વાક્યનું ડાયરેક્ટ એક્ટિવમાંથી પેસિવ આપણે કરતા નથી. તો આપણે પહેલાં શું કરશું? તેને વિધાનમાં ફેરવશું, એટલે કે વિધાન વાક્ય બનાવશું. વિધાન વાક્ય બનાવવા માટે આપણે શું કરશું? તો કે આમાં કરતા હોય તેને ક્યાં લઈ જશું? પહેલાં. તમને ખબર છે પ્રશ્નાર્થ વાક્ય હોય તેમાં પહેલાં કોણ હોય? તો કે સહાયકારક ક્રિયાપદ એટલે કે વિલ હોય. પરંતુ આપણે અહીંયા વિધાન વાક્યમાં કોને મૂકશું? શરૂઆતમાં કરતાને બરાબર. અને અહીંયા કરનાર કોણ છે ક્રિયાનો? તો કે યુ. તો યુ ક્યાં મૂકશું? વાક્યની શરૂઆતમાં, એટલે કે યુ. પછી સહાયકારક ક્રિયાપદ વિલ, પછી આખું વાક્ય એમને. વિલ હેવ વિઝિટેડ ઝૂ. આ કેવું બની ગયું? વિધાન વાક્ય. પહેલાં પ્રશ્નાર્થ હતું કે વિલ યુ હેવ વિઝિટેડ ઝૂ, એટલે કે શું તમે ક્યારે ભવિષ્યમાં ઝૂની મુલાકાત લીધી હશે, ભવિષ્યમાં કોઈ લઈ લીધી હશે, એવું તમને પૂછે. તો આપણે અહીંનો વિધાન વાક્ય બને કે યુ વિલ હેવ વિઝિટેડ ઝૂ, એટલે કે તમે ઝૂની મુલાકાત લઈ લીધી હશે, ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી કરી લીધી હશે. હવે શું કરવાનું? તો કે આ વિધાન વાક્યનું આપણે કેવું બનાવશું? તો કે પેસિવ વોઇસ. પેસિવ વોઇસ બનાવવા માટે આપણે શું કરશું? તો કે કર્તા ક્રિયાપદ કર્મ ગોતશું. તો કર્તા કોણ છે? વિધાન વાક્યમાં જ કર્તા વાક્યની શરૂઆતમાં જ હોય, એટલે આપણું યુ શું થયું? કર્તા. વિલ એવ શું થયું? સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ પછી શું હોય? તો કે મુખ્ય ક્રિયાપદ, જેને ઇંગ્લિશમાં કહેવાય વર્બ અથવા તો ક્રિયાપદ. હવે તમે ક્રિયાપદ છે વિઝિટેડ, એને વોટથી પ્રશ્ન પૂછો તમે શેની મુલાકાત લઈ લીધી હશે? તો જવાબ શું મળ્યો? ઝૂ. તો ઝૂ શું થયું? આપણું કર્મ, એટલે કે ઓબ્જેક્ટ બરાબર. આપણે હવે વાક્યમાં કર્તા ક્રિયાપદ અને કર્મ મળી ગયું. કર્તા કોણ છે? યુ. વિલ એવ શું છે? સહાયકારક ક્રિયાપદ. વિઝિટેડ ક્રિયાપદ અને ઝૂ કર્મ. હવે આપણે પેસિવ વોઇસમાં બનાવવા માટે શું કરશું? તો કે કર્તાને પહેલાં લઈ, પરંતુ આપણે પેસિવ વોઇસમાં કર્મને કર્તા તરીકે લઈએ છીએ. હવે આપણો કર્તા કોણ થઈ ગયો? તો કે ઝૂ. તો પેસિવ વોઇસમાં આપણે શરૂઆતમાં વાક્યમાં મૂકશું ઝૂ. પછી ઝૂ સાથે શું આવે? વિલ આવે કે શેલ આવે? તો તમને ખબર છે કે આઈ અને વી બે જેવા સર્વનામ છે કે જેની સાથે શેલ આવે, બાકી બધા હોય એની સાથે શું આવે? વિલ. તો આપણે આની સાથે શું મૂકશું? વિલ. ઝૂ વિલ પછી શું મૂકશું? તો તમને ખબર છે કે આપણે મૂકશું હેવ. પછી આવશે બીન, કેમ કે આ કેવો કાળ છે? પૂર્ણકાળ. પૂર્ણકાળમાં શું મુકાય છે? બીન. વિલ હેવ બીન. પછી
क्रियापदनु त्रीजु रूप अहीं त्रीजु रूप ज आपेलू छे विजिटेड नु मूल रूप थाय विजिटो बराबर एनु भूतकाळ नु रूप थाय विजिटेड अने भूतकृदंत एटले के वित्री पण थाय विजिटेड एटले के ज़ू विल हेव बीन विजिटेड पछी बाय अने पछी करता यू यू नु सर्वनाम यू थाय अने तेनी कर्म विभक्ति पण यू ज थाय तो आपणे पेसिव वॉइस मयनु पण केवा वाक्यनु तो के विधान वाक्यनु बराबर विधान वाक्यनु पेसिव वॉइस मयनु હવે આપણે શું કરશું આને પ્રશ્નાર્થ બનાવશું કેમ કે આપણે જે વાક્ય આપ્યું છે તે પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે એક્ટિવ વોઇસમાં એટલે પેસિવ વોઇસમાં પણ કેવું આવવું જોઈએ પ્રશ્નાર્થ તો પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે શું કરશું તો કે સહાયકારક ક્રિયાપદને ક્યાં લઈ જશું વાક્યની શરૂઆતમાં બરાબર તો અહીંયા શું આવશે શરૂઆતમાં વિલ વિલ પછી કરતા કરતા કોણ છે હવે ઝુ પછી આખું વાક્ય એમને હેવ બીન વિઝિટેડ By you. બરાબર તો આ પ્રશ્નાર્થ વાક્ય હતું તેનું પેસિવ વોઇસમાં પ્રશ્નાર્થ વાક્ય આ બન્યું આપણે વાક્ય એવું આપ્યું હતું કે વિલ યુ હેવ વિઝિટેડ ઝૂ એટલે કે શું તમે ઝૂની મુલાકાત ક્યારે લીધી હશે ભવિષ્યમાં તો આપણે તેનું પેસિવ વોઇસ શું બનાવ્યું કે વિલ ઝૂ હેવ બીન વિઝિટેડ બાય યુ એટલે કે શું તમારા દ્વારા ઝૂની મુલાકાત લઈ લેવામાં આવી હશે બરાબર તો આપણે આ કયું પ્રકાર જોયો પ્રશ્નાર્થ વાક્યો હવે આપણે જોશું નકાર વાક્યો અને નકાર વાક્યોને ઇંગ્લિશમાં શું કહેવાય છે નેગેટિવ સેન્ટેન્સ બરાબર તો હવે આપણે એક નકાર વાક્યનું ઉદાહરણ લઈએ કાજલ વિલ નોટ હેવ ટેકન fruits from the market હવે આ એક પૂર્ણ ભવિષ્યકાળનું નકાર વાક્ય છે શું છે તો કે કાજલ વિલ નોટ હેવ ટેકન ફ્રૂટ્સ ફ્રોમ ધી માર્કેટ એટલે કે કાજલે બજારમાંથી માર્કેટમાંથી ફળો ખરીદ્યા હશે નહીં હવે આપણે શું કરશું કાળ તો ખબર છે પૂર્ણ ભવિષ્યકાળ છે એટલે કરતા કરતા ક્યાં આવે વાક્યની શરૂઆતમાં તો કાજલ શું થયું આપણો કરતા વિલ નોટ હેવ શું થયું આપણું સહાયકારક ક્રિયાપદ અને ટેકન એ આપણું શું થયું તો કે વર્બ અને પછી હવે તમે વર્બને વોટથી પ્રશ્ન પૂછો શુંથી પ્રશ્ન પૂછો કાજલે શું ખરીદ્યું હતું નહીં તો તમને શું જવાબ મળ્યો ફ્રૂટ્સ તો ફ્રૂટ્સ આપણું શું થયું કર્મ થયું અને ફ્રોમ ધી માર્કેટ આ શું થયું તો કે અન્ય શબ્દો અધર વર્ડ્સ હવે તમને ખબર છે કે આપણે પેસિવ વોઇસ બનાવવું હોય તો શું કરવાનું તો કે આપણે જે કર્મ લીધું હોય તેને ક્યાં મૂકવાનું વાક્યની શરૂઆતમાં તો આપણું કર્મ છે ફ્રૂટ્સ એને ક્યાં મૂકશું વાક્યની શરૂઆતમાં હવે આપણે શું મૂકશું સહાયકારક ક્રિયાપદ શું આવશે વિલ ફ્રૂટ્સ વિલ પછી નોટ પછી હેવ હવે આપણે શું મૂકશું પૂર્ણકાળ છે એટલે બીન પછી આપણું મુખ્ય ક્રિયાપદ ઈ શું છે ટેકન પછી બાય પછી કરતા કોણ છે તો કે કાજલ અને પછી અન્ય શબ્દો ફ્રોમ ધી માર્કેટ બરાબર આપણું વાક્ય શું હતું તો કે કાજલ વિલ નોટ હેવ ટેકન ફ્રૂટ્સ ફ્રોમ ધી માર્કેટ એટલે કે કાજલે બજારમાંથી ફળો ખરીદા હશે નહીં અને આપણે શું બનાવ્યું છે ફ્રૂટ્સ વિલ નોટ હેવ બીન ટેકન બાય કાજલ ફ્રોમ ધી માર્કેટ એટલે કે ફળો છે તે કાજલ દ્વારા બજારમાંથી ખરીદવામાં આવ્યા હશે નહીં અને નોટનું ખાસ ધ્યાન રાખવાનું ક્યાં મૂકવાનું સહાયકારક ક્રિયાપદ પછી વિલ હેવ નોટ ના મૂકાય વિલ નોટ હેવ થાય બરાબર વિલ નોટ હેવ આ સાચું છે તમે આમ મૂકો વિલ હેવ નોટ તો આ ખોટું પડે બરાબર એટલે નોટ ક્યાં મૂકવાનું સહાયકારક ક્રિયાપદ પછી તો આ નોંધ પર તમે ખાસ ધ્યાન રાખજો તો વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ ભવિષ્યકાળનો અભ્યાસ અહીંયા સુધી રાખીએ છીએ પછી આપણે આગળ જોશું